ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે તારીખ 1 એપ્રિલ સોમવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું હર્ષ માધવાણી. જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે દુધઈ ગામ પાસે ગેસ ટેન્કર પલટી ખાઈ ગયું હતું. ટેન્કરમાંથી ગેસ લીક થતાં ફાયર બ્રિગેડ દોડ્યું હતું. રિલાયન્સના ફાયર ફાઇટરો પણ આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનાથી હાઈવે ચક્કા જામ થઈ ગયો હતો. પોલીસે ટ્રાફિકને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કર્યો હતો. જામનગરના લાલપુર ગામે વિશાળ ખેડૂત સંમેલન યોજાયું હતું. સંમેલનમાં પાક વીમા મુદ્દે ખેડૂતોને થતા અન્યાય જેવા વિવિધ પ્રશ્નો ઉપર વિચાર વિમર્શ થયો હતો. ચૂંટણી સમયે આ સંમેલન અસરકારક સાબિત થઈ શકે છે. જામનગર જીઆઈડીસી ફેઝ 3ની એક પેઢી સોનાની દાણ ચોરી કરતી ઝડપાઈ છે. આયાતી ભંગારના કન્ટેનરમાં સોનાનું સ્મગલિંગ થતું હતું. આ અંગે મુંબઈના ડોંગરીમાં ઝડપાયેલા દાણચોરોએ બાતમી આપી હતી. ડીઆરઆઈ દ્વારા ગુપ્ત તપાસ કરવામાં આવી હતી. આ પ્રકરણમાં જામનગરના કલ્પેશ અશોક નાંઢા તથા ચેતન પરસોત્તમ સોજિત્રાની અટકાયત થઈ છે. વિમલ કથરિયા નામનો શખ્સ ફરાર થઈ ગયો છે. જામનગરમાં રામરાજ્ય રથયાત્રાનું આગમન થયું હતું. આ યાત્રા રામેશ્વરથી આરંભ થઈ છે, જેનો ઉદ્દેશ્ય રામ મંદિર અંગે જાગૃતિ લાવવાનો છે. સ્થાનિક ધર્મચારીઓ તથા નેતાઓએ રથયાત્રાનું પૂજન કર્યું હતું. જામનગરમાં અબનબીન કરીમભાઈ આરબ નામનો શખ્સ રિવોલ્વર સાથે ઝડપાયો છે. એલસીબીએ બાતમીના આધારે આરોપીની અટકાયત કરી છે. આરોપી પાસેથી રિવોલ્વર સાથે કારતૂસ પણ મળી હતી. કુલ રૂપિયા 75,150નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીએ ભાવનગરથી હથિયાર મેળવ્યું હોવાનું કબૂલ્યું છે. આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.